સવારથી લઈને રાત સુધી કેટલી ટાઈપની પ્રોડક્ટ્સ વાપરીએ છીએ, અનેક પ્રકારની. અને અત્યારે હાલત કેવી છે, વાળ માટે શેમ્પૂ અલગ, કન્ડિશનર અલગ, ફેસ માટેનું લોશન અલગ, ક્રીમ અલગ, પેલું ધોવા માટેનું ફેસ વોશ અલગ, ને હાથ ધોવા માટેનું અલગ, ને પગ ધોવા માટેનું અલગ, ને પગનું ક્રીમ અલગ, ને હો લિસ્ટ એટલું મોટું છે કે આપણું કબાટ તો બધી ક્રીમોથી ભરાઈ ગયું છે. અને એમાં એમાં આપણા ઘરમાં પ્લાસ્ટિકની ડબ્બીઓનું ડબ્બો થવા માંડ્યું છે, બરાબર. તમને ખ્યાલ હશે કે પહેલાંના લોકો ખાલી માટીથી બધું ધોઈ નાખતા હતા, બધું જ ધોઈ નાખતા હતા. પછી માથાના વાળ હોય, વાસણ હોય, એક જ વસ્તુથી નીમનો સાબુ બધાને ખ્યાલ હશે કે નવામાં ચાલી જતો હતો, કે વાળ ધોવામાં ચાલી જતો હતો, બધા હોય છે, બરાબર. હવે શું થયું છે, દરેક વસ્તુનો આટલું ઇન્ડિવિઝ્યુઅલ પર્સનલાઇઝ થવા માંડ્યું, એની સામે એના પ્રોબ્લેમ્સ વધ્યા છે, ઘટ્યા છે. જો આટલું બધું પર્સનલાઇઝ થયા પછી પ્રોબ્લેમ ઘટવા જોઈએ હતા ને. પહેલાંના લોકોના વાળ તમે જોયા છે, એકદમ હેલ્ધી વાળ, ફરે નહીં, કાળા એકદમ, બરાબર. અને કચવું 46 વર્ષે મારા પણ હજુ એવા જ કાળા છે, એના એ ઓરિજિનલ વાળા. એટલે કારણ કે મેં વર્ષોથી નાની હતી ને, ત્યારે નાના નાની ત્યાં જતી હતી, તો સીકાટોન એ બધાનો પાવડર જ આવે, અને એની રીતે મને અત્યારે આ સારું ઇમ્પ્રુવમેન્ટ મળ્યું છે. એવું કહીશું, કહેવાનો મતલબ કે જ્યારે આપણે એવું ઇચ્છતા હોય ને કે મારી સ્કિન સારી રહે, વાળ સારા રહે, આ સારું રહે, તેવું સારું રહે, તો પહેલાં તો એ જે વસ્તુ આપણે સ્કિન પર હેર પર બધું લગાવીએ છીએ એ ખાઈ શકીએ છીએ. ખરેખર એનો રૂલ કેવો છે ખબર છે, જે ખાઈ શકો ને એ જ લગાવી શકો. કારણ કે સ્કીન જે છે ને એમાંથી ખાય છે, તમે ક્રીમ લગાવે ક્યાં જાય છે, અલ્ટિમેટલી શરીરની અંદર, અને એ જ ઇમ્પેક્ટ કરતો હોય છે, રાઈટ. તો એની ઇમ્પેક્ટ સારી પાડી ખોટી આપણે નક્કી કરવાનું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત બીજી, જે કેમિકલ આપણે અપ્લાય કરીએ છીએ એ ધોઈએ પણ છે, એ ધોઈને અલ્ટિમેટલી પાણીમાં જાય છે. માની લો હમણાં તો આમ તો આપણું કન્ઝમ્પશન બહુ જ મોટું છે, માની લો કે ઇન્ડિવિજ્યુઅલનું કન્ઝમ્પશન એવરીડેનું ખાલી 1 ગ્રામ ગણું, કેટલું હમણાં હું ઓછામાં ઓછું મિનિમમ પકડીને ચાલું છું, 1 ગ્રામ કેમિકલ આપણા થકી બહાર નીકળે છે. માનું કેટલા કરોડ લોકો છે, 1 કરોડોના ×1 ગ્રામ રોજનું કેમિકલ ખાલી ડોમેસ્ટિક લેવલથી જાય છે. હવે વિચારો કે આપણી હાલત ક્યાં જવાની છે, ક્યાં પહોંચવાની, અને એનું અલ્ટિમેટ સોલ્યુશન હજુ સુધી આપણે શોધ્યું નથી. હવે શોધાઈ જવું છે, પણ હવે શરૂઆત આપણે કરવી પડશે, ત્યારે એ કામ થશે. શોધ જ્યાં સુધી આપણે એક્શનમાં નહીં લઈએ ત્યાં સુધી એ કામ નહીં થાય, બરાબર. તો એ 1 ગ્રામ પણ આપણે શા માટે આપણા થકી જવા દઈએ કેમિકલ, તો આપણે શું કરી શકીએ, બોડી ઉત્તન બનાવી શકીએ, શેમ્પૂ બનાવી શકીએ, ફિનાઇલ બનાવી શકીએ, હાર્પિક જેવું જે લિક્વિડ છે ટોયલેટ ક્લીનર એ બનાવી શકીએ, ઘણું બધું છે કે જે આપણે બનાવી શકીએ, બરાબર. એમાં હું એક આજે બતાવશું તમને, કારણ કે એ સૌથી ઇઝી છે. તો ઇઝી કરતું શરૂ કરીએ તો પહેલાં આપણને પોતાના પર કોન્ફિડન્સ આવી જાય. એટલા માટે ઇઝી નથી બતાવતી કે ઇઝી બતાવી દઉં તો તમને એવું થશે કે આ બધું ઇઝી છે. હું તમને એલર્ટ કરું છું કે અમુક વસ્તુ એવું છે કે ટાઈમ કન્ઝ્યુમિંગ છે, થોડો ટાઈમ લાગે છે, પણ આપણી તૈયારી હોય તો એટલો ટાઈમ તો આપણે સરળતા કરી છે, બરાબર. આ કેટલી સિમ્પલ સિમ્પલ વસ્તુઓ વપરાય છે જુઓ, કોઈને ખ્યાલ છે શું છે, વેરી ગુડ. આ શું છે, વેરી ગુડ. અને આ ખ્યાલ આવે છે, વેરી ગુડ. શું છે ખાલી, આ 3 જ વસ્તુ, પાણી તો હોય જ બધા ત્યાં. હા, હવે શું કરવાનું છે, ખાલી ને ખાલી આ 3 વસ્તુ પાણીમાં નાખવાના, 12 કલાક રવા દેવા, તમારું પીવાનું કહી દેવા. આનાથી સારું કશું હોઈ શકે, અમે નોર્મલી એવું કહેતા.